મહીસાગર જિલ્લાના પાટનગર લુણાવાડા ખાતે વરધરી રોડ પર આવેલી ગોકુલ સોસાયટી અને યોગેશ્વર સોસાયટીમાં અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રે ચોરીનો આતંક. છેલ્લા કેટલાક સમયથી લુણાવાડામાં ચોરીનું પ્રમાણ નહીવત હતું ત્યારે ચૂંટણી સમયે તસ્કરો દ્વારા બે ભરચક સોસાયટીમાં બંધ મકાનમાં તાળા તોડીને ચોરીનો અંજામ આપ્યો છે. ગોકુલ સોસાયટીમાં જયંતિભાઈ સોમાભાઈ વાણંદના ઘરે તાળું તોડીને 700 ગ્રામ ચાંદી તથા 4 તોલા સોનું તેમજ યોગેશ્વર સોસાયટીમાં અરવિંદભાઈ ખેમાભાઈ પટેલના બંધ મકાનમાંથી 4.5 તોલા સોનું તસ્કરો ચોરી ગયેલ છે. વધારી રોડના બંને સોસાયટીના ચોરી થયેલ મકાનની મુદ્દાબલ કુલ 9 તોલા સોનું તથા 1 કિલો ચાંદી એમ મળીને કુલ રકમ પેટે 5 લાખ જેટલી માતબર રકમની ચોરી થયેલ છે. લોખંડની જાળીમાં લગાવેલ નકુશો કોઈ હથિયારથી તોડેલ છે. પોલીસ તંત્ર આ ચોરીની બાબતમાં પગેરું શોધવા સક્રિય પ્રયત્નશીલ છે. રિપોર્ટર વિશેષ ડામોર, મહીસાગર. જી, ગઈકાલે રાત્રે મારા મમ્મી પપ્પા બહાર ગયેલા હતા અને આજે સવારે અમારા બાજુમાંથી ફોન આવતા કે તમારા ઘરનું તાળું તૂટેલું છે. અમે ઘેર આવીને મમ્મી પપ્પાને અમે આવીને ચેક કરતા ઘરમાંથી અંદાજે 4 તોલા જેવું સોનું અને 800 થી 900 ગ્રામ જેવું ચાંદી ગયેલ છે. મારું નામ ગૌરાંગ કુમાર જયંતિલાલ પારેખ, ગોકુલ સોસાયટી, લુણાવાડા. કોઈને જાણ કરી તમે? અમે પોલીસ સ્ટેશન જાણ કરી છે અને પોલીસ પણ આવીને જોઈને ગઈ છે બધું અને હવે અમે ફરિયાદ નોંધાવવા જઈએ છીએ. એ સિવાય બીજી કોઈ રકમ? ના, બીજી કોઈ રકમ નથી ગઈ.